જૂનાગઢના રાજારા નવઘણની વહારે આવેલ મા વરૂડી ચરૂડી અને જટુકલી જામનગર તાલુકાના ગામે માતા વરૂડીનું મંદિર આવેલ છે। આ મંદિરમાં ત્રણ બહેનો એક સાથે બિરાજમાન છે, જેમનું નામ વરૂડી ચરૂડી અને જટુકલી છે। લોકવાયકા અનુસાર જેને જેવા કામ કર્યા તેવા તેમના નામ પડ્યા છે। રા નવઘણના લશ્કરને વારું કરાવ્યું એમનું નામ વરૂડી પડ્યું। વટની જટામાંથી અને વડના પાનમાંથી થાળી બનાવી એટલે એમનું નામ જટુકલી પડ્યું। लश्कर ने जमाड़ी हाथ धोवड़ाव्या एटले के चरू करावियु एटले तेमनुं नाम चरूड़ी पड़ियु। एटले जेवा काम कर्या तेवा नाम मळ्या। वधुमां जाणवा मळती विगत अनुसार ज्यारे रा नवघण पोतानी बहेन जाहलने सिंधमां हमीर सुमरा नामना व्यक्तिए कैद करी हती त्यारे रा नवघण पोताना सैन्य लई ज्यारे सिंधमां जतो हतो त्यारे माता वरूड़ीए तेमने रोकी मारे नेहड़े वारू करता जाओ एवुं कह्युं हतुं। त्यारे रा नवघणे अरे बहेन મારી સાથે આખું કટક છે, આ આખા લશ્કરને બેન તમે કેમ ભોજન કરાવશો એવું કહ્યું। ત્યારે વરૂડી માતાએ ચૂલે નાની એવી કુલડી મૂકી તેમાં રસોઈ બનાવી નવઘણનું આખું કટક જમાડેલ હતું અને માતા વરૂડી ચકલી રૂપે નવઘણના ભાલે બેઠી હતી। નવઘણને સિંધમાં જવા માટે સહાય કરી હતી। જ્યારે સિંધમાંથી નવઘણ બહેન જાહલને છોડાવીને પાછો વળ્યો ત્યારે અમીર સુમરાના દિવાન પીઠાપીરને માતા વરૂડી ભાઈ બનાવીને વરૂડી લઈ આવ્યા હતા। હાલમાં વરૂડી માતાની જે માનતા પૂર્ણ કરવા આવે છે તે લોકોએ પહેલાં પીઠાપીરને થાળ ધરવો પડે છે અને પછી માતા વરૂડીનો થાળ ધરાય છે, ત્યારબાદ માનતા પરિપૂર્ણ થાય છે। અહીંયા એક કિલો ઘીની માનતા કરેલ હોય તો બે કિલો ઘી વાપરી માનતા પરિપૂર્ણ કરવામાં આવે છે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમે આવી ગયા છીએ ધોળસિયા ગામે, જ્યાં વરૂડી માતાનું મંદિર છે, જે જામનગર તાલુકો અને જિલ્લો જામનગર છે। કાલાવડથી અંદાજે 18 કિલોમીટરના અંતરે આવેલું છે, બરાબર। તો હવે આપણે જાણીએ બાપુ વિશે, આ મંદિરની માયતમતા। શું નામ છે બાપુ તમારું? મારું નામ છે અશોકભાઈ અગ્રાવત। અમારી અત્યારે 5મી પેઢી કહેવાય છે, રામાનંદજી સાધુ છે, સેવા પૂજા વર્ષોથી આ કરી છે। આ ઇતિહાસ છે વરૂડી માનો અને રા નવઘણનો। રા નવઘણ જ્યારે એની બેન જાહલને પાકિસ્તાનમાં અમીર સુમરા મુસલમાન લોકોએ લગ્ન કરવાના ઈરાદે કેદ કરી હતી, ત્યારે રા નવઘણ એને છોડાવવા નીકળ્યો હતો આ જગ્યાએ આવી એટલે અત્યારે ચારણના નેસ હતા એ વખતમાં। પછી રા નવઘણનું કોઈડીમાં કટક ગમાવ્યું, આમાં ત્રણ બહેનો છે, જેવું કામ કર્યું છે એવું નામ પડ્યું છે વરૂડીમાં, એટલે વારું કરાયું રા નવઘણના લશ્કરને જમાયેલા માતાજી। જટુકલી માતાજી કહેવાય છે, રોડની ગોલાઈ ઉપર વડલો છે 200 મીટરની રેન્જમાં, એ વડલાને હલાવી પાંદડામાંથી જમવા માટે થાળી બનાવી, હવે માણસોએ જમી લીધું એટલે હવે માણસોના હાથ ધોવડાવ્યા, ચરું કરાયું અને પાણી પાયું, એનું નામ જરૂરી પડ્યું। આ ત્રણેય બહેનોનો ઇતિહાસ છે। પછી રા નવઘણ એની બેન જાહલને છોડાવવા જાય છે, સિંધમાંથી પાછો ફરે છે, જ્યારે પાછો અહીંયા આવે છે ત્યારે વરૂડીમાં કહે છે રા નવઘણને કે નવઘણ હવે તું જૂનાગઢ જા, કે હવે હું નહીં આવું, મારો સમય પૂરો થઈ ગયો, જ્યારે તું જૂનાગઢ જાય ત્યારે તું મને સંભળીશ, ત્યારે હું હાજર થાય અને હાલમાં મારી દ્રષ્ટિ હું તારા ઉપર રાખું છું। એટલે અત્યારે વરૂડી માતાજીના મુખ છે જૂનાગઢ ઉપર, કોઈ પણ દેવસ્થાનમાં આ રીતે ત્રાસમાં કોઈ મૂર્તિ ક્યાંય જોવા ન મળે, અને આ બાજુ 200 મીટરની રેન્જમાં પથાતીનું મંદિર છે। સિંધના પાકિસ્તાનના ચોકીદાર હમીર સુમરાના ચોકીદાર હતા, એટલે વરૂડી માતાજી છેલ્લે અમીર સુમરાને મારીને જ્યારે પાછા આવ્યા ત્યારે એ પથાતીને ભાઈ કરીને અહીંયા લઈ આવે છે। તો મંદિરના પૂજારી પાસેથી જાણવા મળેલ છે કે અહીંયા ત્રણ માતાજી બિરાજમાન છે, વરૂડી, જટુકલી અને ચરૂડી, જેવા જે માતાજીઓ કામ કરેલા છે એ પ્રમાણે એના નામ પડેલા છે। અને જ્યારે સિંધમાંથી જાહલની વારેથીને રા નવઘણ પાછા આવ્યા ત્યારે સાથે પઠાપીને પણ અહીંયા વરૂડી સ્થાનક ઉપર લઈ આવેલા છે। તો અમે તમને બતાવશું વડલો અને પઠાપીની જગ્યા પણ। દર્શક મિત્રો, અહીંયા જ્યારે વરૂડીમાંએ રા નવઘણને દાહલની વારે જ્યારે રા નવઘણ ગયેલો હતો સિંધમાં, જ્યારે અમીર સુમરાએ રોકી હતી ત્યારે વરૂડી માતાએ આ વડલાના પાંદમાં આખું કટક જમાડેલું હતું। એમ કહેવામાં આવે છે કે રા નવઘણનું આખું લશ્કર આ વડલાના પાનમાં એક નાની એવી કુંડીમાં રસોઈ બનાવી અને વરૂડી માતાએ જમાડ્યા હતા।
આ એ વડલો છે કે જ્યાં માતા વરુડીએ ચરુડીએ અને ઘટુકલીએ ત્રણે બેરુએ રાણવગણનું આખું લશ્કર આ વડલાના પાનમાં જમાડેલું હતું. ત્યારે સિંધમાંથી ને અમીર સુમરા ને પાસેથી બેનને છોડાવીને રાણવગણ જ્યારે જૂનાગઢ પાછો આવતો હતો ત્યારે રસ્તામાંથી વરુડી માતાએ જે પઠ્ઠાપેટને ભેગા લઈ આવ્યા હતા એમનું અહીંયા સ્થાનક છે. તો અમારા કેમેરામેન બતાવશે તમને પઠ્ઠાપેટનું સ્થાનક. અવડા સ્થાનક પઠ્ઠાપીઠનું છે જ્યાં સિંધમાંથી માતાજી વરુડીમાં પઠ્ઠાપીઠને અહીંયા લઈ આવ્યા હતા. અને કહેવામાં આવે છે કે જ્યારે પણ વરુડીમાંની માનતા કરે છે એક કિલો ઘીની માનતા કરે તો બે કિલો ઘી ચડાવવાનું થાય છે, પણ જ્યારે કોઈ બી માનતા જ્યાં સુધી પઠ્ઠાપીઠને એક થાળી પહેલાં ચડે તે પછી વરુડીમાંને માનતા થાળીનો ભોગ ચડે છે. જ્યાં સુધી પઠ્ઠાપીઠને જો ભોજન ચડાવવામાં નહીં આવે ત્યાં સુધી વરુડીમાની માનતા કોઈ પૂર્ણ થતી નથી. ભાઈ બનાવી અને વરુડી માતા પઠ્ઠાપીઠને અહીંયા લઈ આવેલ છે અને અહીંયા બિરાજમાન છે. અશોક સોલંકી સાથે વિમલ બારોટ, BSN TV ન્યૂઝ, રાજકોટ.